कार्यक्रमों त्रीजो दिवस छेल्लो दिवस आज एमने गुजरात प्रवास विविध विकासलक्षी कार्यों शुभारंभ करावाना छे। दाहोद में बे दिवस दरमियान तेमणे अलग अलग कार्यक्रमों में भाग लीधो, खास करीने मंगलवारे जे बनास डेरी नवा आधुनिक जे प्लांट नुं छे तेनुं लोकार्पण कर्युं, महिलाओं साथेनो संवाद कर्यो। आ उपरांत जामनगर में गुजरात सरकार केन्द्र सरकार ने WHO द्वारा जे निर्माण थवानुं छे जे ग्लोबल ट्रेडिशनल मेडिसिन्स नुं जे सेंटर छे तेनो शिलान्यास कर्यो। अने सांजना मोरिशियसना वडाप्रधान साथे जे प्रकारे रोड शो आयोजित कर्यो तेने कारणे लोकोमां तो उत्साह छे, परंतु भाजपना कार्यकरो नेताओंमां पण एक ऊर्जानो संचार थयो होय तेवुं लागी रह्युं छे। समाचारमां आगळ वधीए तो जामनगरना गोरधनपुर पासे निर्माण पामनारा ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन एटले के GCTM वडाप्रधानना हस्ते मंगळवारे शिलान्यास कर्यो हतो। आ तके WHOના ડાયરેક્ટર જનરલ અને મોરિશિયસના વડાપ્રધાન પણ હાજર રહ્યા હતા। વડાપ્રધાને કહ્યું કે મહામારીથી બચવા માટે દુનિયાના અનેક દેશ ટ્રેડિશનલ હર્બલ સિસ્ટમ પર ભાર મૂકી રહ્યા છે। આ પહેલા વડાપ્રધાન દ્વારા જામનગરના પાયલોટ બંગલે જામ રાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ જામનગર સર્કિટ હાઉસમાં જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે પણ મુલાકાત કરી હતી, તેમણે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે WHOએ આ સેન્ટરના રૂપમાં ભારત સાથે નવી પાર્ટનરશીપ કરી છે। આ સેન્ટર આવનારા 25 વર્ષ માટે વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસિન યુગનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે। વડાપ્રધાને કહ્યું કે WHOના ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસ સાથે મારો પરિચય જૂનો છે, ભારત પ્રત્યે લગાવ છે, તે આજે એક સંસ્થાના રૂપમાં પ્રગટ થઈ રહ્યો છે। ડોક્ટર ટેડ્રોસને વિશ્વાસ અપાવું છું કે તમે ભારતને જવાબદારી આપી છે, તે તમારી આશા અને અપેક્ષાઓ પર અમે ખરા ઉતરીશું। GCTM એક એવું પ્લેટફોર્મ બનવું જોઈએ જ્યાં વિશ્વના પારંપરિક ચિકિત્સા પદ્ધતિના એક્સપર્ટ એક સાથે આવે અને પોતાના અનુભવ વર્ણવે। વડાપ્રધાને જણાવ્યું કે WHOએ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના રૂપમાં ભારત સાથે એક નવી ભાગીદારી કરી છે, ટ્રેડિશનલ મેડિસિન ક્ષેત્રમાં ભારતનું કન્ટ્રીબ્યુશન અને પોટેન્શિયલનું સન્માન કરે છે। ભારત આ ભાગીદારીને માનવતાની સેવાને મોટી જવાબદારીના ભાગ સ્વરૂપે લઈ રહ્યું છે। આ સેન્ટર દુનિયાભરના લોકોને સારી મેડિકલ સોલ્યુશન આપવા મદદરૂપ થશે।